શ્રી કૃષ્ણ મિત્રો, હવે આપણે પણ આજે ભક્તિ આંદોલનમાં જોડાય છીએ. પાઠ છ ને આગળ વધારીએ છીએ કે શા માટે ભક્તિ આંદોલન કરવું પડેલું. સૌ પહેલાં જોઈએ ભક્તિ અને સુખી આંદોલન. અહીંયા ઘણા માટે આ સુખી શબ્દ નવો હશે, પણ એ સમુદાયનું નામ છે. મુસ્લિમ સમુદાયની અંદર સુફી સંતો એવું કહેવામાં આવે છે, અને હિન્દુમાં એવું નથી હોતું. એ સંતો અને ઋષિમુનિઓ એવા શબ્દથી એને ઓળખવામાં આવે છે. તો આજે સમાજની અંદર અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા ફેલાયેલી હતી, એને દૂર કરવા માટે અનેક સંતોએ પોતાનો ફાળો આપ્યો છે. અને ફાળો એટલે કેવો, આમ કહીએ ને કે આંદોલન ચલે. કોઈ એક પ્રશ્ન હોય ને, એને પૂરો ન થતો હોય, સોલ્વ ન થતો હોય, એને પાછળ પડી જવાનું. એવી રીતે આજે અજ્ઞાનતા અને અંધશ્રદ્ધા હતા, એને પાછળ પડી ગયા કે એને ગમે એ રીતે દૂર કરવા જરૂરી છે. તો એને આંદોલન કહેવાય. જેમ ગાંધીજી આંદોલન કર્યા ને, શા માટે કર્યા હતા? તો કે છે, ભારતને આઝાદ માટે. પણ એક આંદોલન કરી બેસી જાય તો એને રિઝલ્ટ ન મળે, પણ એની પાછળ એક પછી એક આંદોલન ચાલુ રાખવા પડે. એમ ભારતની અંદર એક ભક્તિ અને સુખી આંદોલન ચાલુ રહ્યું. હવે એમાં અનેક સંતોએ ભાગ લીધા, કે એવું નથી કે એક જ, પૂરા ભારતની અંદર ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દરેક જગ્યાએ આંદોલન શરૂ થયા છે. તો સૌથી પહેલાં એમાં આપણે દક્ષિણના શંકરાચાર્યથી ચાલુ કરીએ. અમે શંકરાચાર્યના મઠ હોય એવું તમે શબ્દ સાંભળેલો હશે. તો આ શંકરાચાર્ય જે છે, એને એક એનો સમુદાય ગણાય છે કે એ ગમે ગામ ફરે અને એની મઠોની સ્થાપના કરે, અને ત્યાં સત્સંગ બોલ્યો છે. અને એ સત્સંગો દ્વારા, સત્સંગ એટલે ધર્મની ચર્ચા વિચાર, બીજું કહ્યું નહીં. સત્સંગો દ્વારા લોકોના મનની અંદર ધર્મની ભાવના જગાય, અને એને એ દ્વારા એવા ઘણા બધા ઉદાહરણો આપી અને સમજૂતી આપે. અને સમજૂતી પણ કેવી, એમ નહીં કે બહુ મોટી મોટી ઊંચી ઊંચી ભાષાઓમાં, સામાન્ય લોકો પણ સમજી જાય એવી ભાષાની અંદર એ લોકોને સમજૂતી આપવામાં આવે અને લોકોને સારા માર્ગે વાળે. હવે આ શંકરાચાર્યના મઠો તો ઘણા છે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દરેક જગ્યાએ તમે જાઓ એ શંકરાચાર્યના મઠો હોય છે. પણ એક એના આચાર્ય હોય, એનું નિર્વાણ થાય પછી એની ગાદી બીજાને સોંપવામાં આવે અને એ શંકરાચાર્યનું ગાદી કરે. તો આવી રીતે આજે પણ એના જે કહીએ ને કે પ્રચાર ચાલુ છે. અને કદાચ તમે દ્વારકા ગયા હોય તો દ્વારકાની બાજુમાં જ, મતલબ મંદિરની બાજુમાં જ એ શંકરાચાર્યનો મઠ આવેલું છે, અને આજે પણ એ લોકોનું કાર્ય ચાલુ છે. તો આ શંકરાચાર્યની જે આંદોલન હતું, એના પછી એ આંદોલન તો ચાલુ છે, પણ એના પછી 250 વર્ષ પછી રામાનુજાચાર્ય એ આંદોલન ચાલુ કર્યું. અને હકીકતે આજની તારીખની અંદર આ ભક્તિ આંદોલનમાં સૌથી પહેલું નામ રામાનુજાચાર્યનું આવે છે. શંકરાચાર્ય કરતા પણ એને ઘણું એટલું બધું સારું અને વધારે કાર્ય કર્યું હશે કે આ આંદોલનનું સૌથી પ્રથમ એ રામાનુજાચાર્યને માનવામાં આવે છે. ખાસ કરીને એમની પણ સમાજની અંદર ઘણા એવા રીત રિવાજો હતા, ક્રિયાકાંડો હતા, ધાર્મિક વિધિઓ હતી, એને દૂર કરવાના પ્રયત્ન કર્યા. એક બે ઉદાહરણ કહીએ કે આજની પણ આપણી જે ધાર્મિક વિધિઓ છે ને, એમાં વિધિની અંદર અમુક જે વિધિ હોય એ ફરજિયાત કરવી જ પડે એવું માનવામાં આવે છે. બાળકનો જન્મ થાય ત્યારે પણ ધાર્મિક વિધિઓ હોય, લગ્ન થાય ત્યારે પણ ધાર્મિક વિધિઓ હોય, મૃત્યુ થાય તો પણ ધાર્મિક વિધિઓ હોય છે. તો આ હકીકતે એની જરૂર છે કે નહીં? ગરીબ લોકો એટલે જો માનતા હોય એના સુધી સૂક્ષ્મ એ ધાર્મિક વિધિઓને પ્રાર્થના કરાય એમાં ના નથી, પણ લાંબા લાંબા ખર્ચા કરવાના નહીં. અને અત્યારે તો આપણા સમય એવો હાલે છે કે સરકારે જ આમાં બંધી આપી દીધી છે કે લગ્ન પ્રસંગ હોય કે મૃત્યુ, આટલાથી વધારે વ્યક્તિને બોલાવવાના જ નહીં. સારું છે, આ સમયના માટે પણ સારું છે, અને સામેવાળી વ્યક્તિ વિચારો મિત્રો કે કેટલા ટાઈમથી આ કોરોના ચાલે છે, તો ઘણા લોકોના કામ ધંધા બંધ થઈ ગયા છે, એમાં આવા ખર્ચા આવે તો કઈ રીતે કરી શકે?
સરકારે જ કહી દીધું, પણ એમ સરકારે ન કીધું હોય તો સંતોએ કહી કહ્યું હોય કે તમે આટલી બધી ક્રિયાઓ ભોગ હવન ને વિધિને બધું કરવાની જરૂર નથી, જમણવાર મોટા મોટા જમણવાર હોય છે, જન્મ થાય, લગ્ન થાય અને મૃત્યુ ત્રણેય સમયની અંદર ઘણા લોકોને જમણવાર કરવો તો એ જરૂરી છે. એના બદલે તમે ભગવાનનું નામ લો, માળાઓ કરો, પાઠ કરો, સ્તુતિઓ કરો, એટલું જ પુણ્ય મળવાનું છે. તો આ રીતે એ ભક્તિ આંદોલનની અંદર એક ક્રિયાકાંડ કહેવાય, એમ એક ક્રિયાકાંડમાંથી લોકોને બહાર આવવાનું કહ્યું. જરૂરી નથી, તમારી શક્યતા હોય, તમારી શક્તિ હોય એટલું જ તમે કરો તો પણ પુણ્ય છે, ક્યાંક પાપ આપણને લાગતું નથી. એના પછી અલવાર અને નૈના એવા સંતો, આ બે સંતોના નામ છે. અલવાર અને નૈના એ બે સંતો એ ભક્તિ આંદોલન ચલાવ્યું. એમાં અલવાર છે એ વૈષ્ણવ ધર્મી છે અને નૈના છે એ શિવપંથી છે. હવે વૈષ્ણવપંથી એટલે વિષ્ણુ ભગવાનને માનવાવાળા હોય, વિષ્ણુ કૃષ્ણ રામ એ વૈષ્ણવપંથી કહેવાય, અને નૈના શિવપંથી તો એ શંકર ભગવાનને માનવાવાળા હોય. તો એ લોકોએ એની રીતે અહીંયા કૃષ્ણ ભક્તિની જે રીત છે એની સમજૂતી આવી, ભક્તિ કરો, ક્રિયાકાંડમાં માનો નહીં. અને અહીંયા શંકરના જે ભક્તો છે કે ભક્તિ કરો, ક્રિયાકાંડમાં માનવાનું નહીં, કોઈ પણ એવી ક્રિયા રજિયાત હોતી જ નથી. ભક્તિ છે એ જ તમે કરો તો તમે કોઈ પણ રીતે તમારું કલ્યાણ કરી શકો છો. એવી રીતે અલવાર અને નૈના બે સંતોએ વૈષ્ણવપંથી અને શિવપંથીએ આંદોલન કર્યું. એ લોકોએ શું આપણને ઉપદેશ આપ્યો, એ લોકોએ એમ કીધું છે એકેશ્વરવાદમાં માનો. ઘણા લોકો એવા હોય, અત્યારે જો કે મોટા ભાગના એકેશ્વરવાદવાળા હોય, એ કોઈ બીજા ભગવાનનું નામ નથી આવ્યું, તમે એક ઈશ્વરના એક જ રસ્તે પંથે ચાલો. ઘડીક આમાં એક જોકસાઈ હતો, એ પછી કહું છું કે ઘડીક તમને કોઈ સંતોએ કીધું કે ઓલા કૃષ્ણ ભગવાનનું મંદિર છે ત્યાં આટલા પગથિયા ચડો, આટલી એમ પૂજા કરો એટલે તમારું સારું થશે. બીજા એમ કીધું કે ના ના તમારે તો કે આ બધું શંકર ભગવાનનું મોટું મંદિર છે ત્યાં જાઓ, કોઈ ગણપતિ મૂકીએ, કોઈ માતાજી મૂકીએ, ચારે બાજુ જાય, જ્યાં ચારે બાજુ જવાનું ચાલુ થાય ને એ કામ કાંઈ સફળ નથી. એક જ રસ્તે આગળ ચાલો ને તો તમે ખૂબ આગળ નીકળી શકો છો. તમે 10 કિલોમીટર આ પંથે ચાલ્યા, 10 આમ ચાલ્યા, 10 આમ, 10 આમ, 10 આમ, તો ચાલ્યા તો 10 જ, પણ એક જ રસ્તે ચાલ્યા હોત તો કદાચ 50-100 કિલોમીટર ચાલી ગયા હોત અને આપણે જે લક્ષ્ય છે, આપણું જે હેતુ છે એ મળી જાય. એટલે એક ઈશ્વરને માનો, જે એકેશ્વરવાદ કહેવામાં આવે છે. ક્રિયાકાંડથી દૂર કોઈ ક્રિયા ફરજિયાત નથી એ ઉપદેશ એમને પણ આપ્યો છે. અને આ બધા સંતો આમ જનતાની ભાષામાં ઉપદેશ આપતા, લોકો ગામડાના લોકો હોય, સાવ અભણ લોકો હોય ને એ પણ સમજી જાય એવી રીતે આમ એક કહેવાની ઢબ પણ અલગ, ઉદાહરણ પણ એવા. અને એ રીતે એ લોકોએ એનો ભક્તિ આંદોલન ચાલુ કર્યું અને ભક્તિના માર્ગે લોકોને વાયડા અંધશ્રદ્ધામાંથી બહાર કર્યા. તો મિત્રો આજે આટલા સંતો એના વિશે આપણે જોયા. તો હવે અત્યારે તમારે ભક્તિ આંદોલનમાં આ બધા જે સાત આદેશ કર્યા એના વિશે લખવાનું છે. છ સાત વાક્ય આ બધા સંતોએ શું કાર્ય કર્યું એ તમારે